ઉધનાના બિલ્ડર સામે વોર્ડ નંબર 18ની કોંગ્રેસની મહિલા કોઓપરેટર કપિલા અને તેના પતિ પલ્કેશ પટેલે ગેરકાયદેસર બાંધકામની અરજી કરી 50,000ની લાંચ માંગી હતી, જેને લઈ એસીબીએ મંગળવારે છટકું ગોઠવી કપિલા વતી લાંચ લેવા ગયેલા હિતેશ મનુ પટેલ 50,000 લેતા રંગે હાથે પકડી પાડ્યા હતા, જ્યારે કપિલા અને તેનો પતિ પલ્કેશ પટેલ એસીબીના હાથ આવ્યા ન હતા. ઉધના ભાઠીના વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિલ્ડર પાસે વોર્ડ નંબર 18ના પાલિકાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલ્કેશ પટેલે ગેરકાયદેસર અપાર્ટમેન્ટ હોવાની ખોટી પાલિકામાં અરજી કરી પૈસા પડાવવા માટે 50,000ની લાંચ માંગી હતી, જેને લઈ સુરત એસીબીની ટીમે મંગળવારે બપોરે ઉધના દરવાજા પાસે છટકું ગોઠવી મહિલા કોર્પોરેટરના વાઉચર અને ઉધનામાં કાર્ટિંગનો વેપાર કરતા હિતેશ મનુ પટેલને 50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે મહિલા કોર્પોરેટર કપિલા પલ્કેશ પટેલ તથા તેનો પતિ પલ્કેશ પટેલને પકડવા માટે એસીબીની ટીમે તેના ઘરે પણ તપાસ કરી હતી, પરંતુ દંપતી મળી આવ્યા ન હતા. ઉધનાના બિલ્ડર સામે વોર્ડ નંબર 18ની કોંગ્રેસની મહિલા કોર્પોરેટર કપિલા અને તેના પતિ પલ્કેશ પટેલને ગેરકાયદેસર બાંધકામની અરજી કરી 50,000ની લાંચ માંગી હતી, જેને લઈ એસીબીએ મંગળવારે છટકું ગોઠવી કપિલા વતી લાંચ લેવા ગયેલા હિતેશ મનુ પટેલ 50,000 લેતા રંગિયાતે ઝડપાયા હતા, જ્યારે કપિલા અને તેનો પતિ પલ્કેશ પટેલ એસીબીના હાથમાં આવ્યા ન હતા. જોકે હજુ 3 દિવસ પહેલા જ કાંદાના વધતા ભાવના વિરોધમાં કોંગ્રેસની મહિલા કોર્પોરેટરો સાથે કપિલા પટેલે શરમ કરોની નારાબાજી કરી હતી, પરંતુ તે પોતે લાંચ લેવાના શરમજનક મામલે સપડાય છે. મારું નામ વિજય દેસાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર, તાપી એસીબી પોલીસ સ્ટેશન, વ્યારા. ગઈકાલ તારીખ 10/12/2019 રોજ આ કામના ફરિયાદી છે. તેઓનો જે પ્લોટ આવેલા છે 29 થી 31 સુધીના, તે મકાનના જે પ્લોટો છે એનું બાંધકામ જે કરવામાં આવ્યું હતું આજથી 6 મહિના પહેલાં પૂરું થઈ ગયું હતું, અને તે બાંધકામ લીગલ બાંધકામ માટેની પણ એમને મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળેલી હતી, અને જે અનુસંધાને તેમણે બાંધકામ કર્યું હતું. પરંતુ વોર્ડ નંબર 18ના કોર્પોરેટર શ્રીમતી કપિલાબેન પલ્કેશભાઈ પટેલનાઓ દ્વારા તેઓનું બાંધકામ ગેરકાયદેસર છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતની અરજી તેમણે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપેલી હતી, અને તે અરજી અનુસંધાને તેઓએ આ કામના જે ફરિયાદી છે તેમના બાંધકામ વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારની રજૂઆત પણ કરેલ હતી. તે બાબતે આ કામના ફરિયાદી જે આક્ષેપિત નંબર 1 છે કલ્પનાબેન, તેઓને મળ્યા હતા. તે વખતે તેમના પતિ પણ હાજર હતા અને તેમને આ બધી જે કાર્યવાહી કરે છે ન કરવા બાબતે જણાવેલ, તેથી તેઓએ રૂપિયા 1 લાખની માગણી કરેલ હતી, અને 1 લાખમાં પ્રથમ 50,000 રૂપિયા લેવા બાબતે તેઓએ આ કામના ફરિયાદીને જણાવેલ હતું કે તમે પહેલાં 50,000 આપી જાઓ તો અમે આવી રીતે હમણાં કરશું નહીં, કુલ તમારે 1 લાખ રૂપિયાના આપવાના છે, એ પેટે 50,000 પહેલાં આપવા પડશે. અને તે નાણાં તેમના વતી તેમના એક ઓળખીતા હિતેશભાઈ ઉર્ફે રાકેશભાઈ મનુભાઈ પટેલનાઓ સ્વીકારશે તે બાબતે જણાવેલ હતું. તે અનુસંધાને તેમણે પરમ દિવસે એટલે કે 9 તારીખે એસીબી સુરત શહેર ખાતે ફરિયાદ આપેલ હતી, અને જે અનુસંધાને ટ્રેપિંગ ઓફિસર શ્રી એસએન દેસાઈ સાહેબ દ્વારા આ કામનું લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ હતું, અને તે મુજબ આ લાંચના છટકા દરમિયાન ગઈકાલે આ કામના આરોપી નંબર 3 હિતેશભાઈ ઉર્ફે રાકેશ મનુભાઈ પટેલને પ્રથમ રૂપિયા 50,000ની લાંચ લેતા રંગિયા ઝડપી લીધેલ છે, અને આ કામના આરોપી નંબર 1 એટલે કે કપિલાબેન પલ્કેશભાઈ તથા આરોપી નંબર 2 તેમના પતિ પલ્કેશભાઈનાઓ આ બનાવની જાણ થતાં જે જગ્યાએ હતા ત્યાંથી નાસી ગયેલ છે અને પોલીસને મળી આવેલ નથી, તેથી તેઓની તપાસ ચાલુ છે. હાલ આરોપી નંબર 3 એસીબીના કબજામાં છે અને તેના રિમાન્ડ લેવાની તજવીજ શરૂ છે. સર, કોંગ્રેસના કાર્ય એ છે કોર્પોરેટર છે આ કપિલાબેન, શું અગાઉ પણ કોઈ જાતની કોઈ માહિતી આવી હતી ખરી આપને? આ રીતની ફરિયાદ અગાઉ પોલીસ એસીબી પાસે આવેલ નથી, પરંતુ આ જે પ્રકારે એમને મોડસ ઓપરેન્ડથી પૈસાની માગણી કરેલ હતી અને જે આ છટકું ગોઠવીને સફળ થયું છે, તે મુજબની મોડસ ઓપરેન્ડથી અગાઉ તેમણે કોઈપણ પ્રજાજન પાસેથી આ રીતે ડરાવી ધમકાવી કે અરજીઓ કરીને નાણાં પડાવ્યા હોય તે વસ્તુ નકારી શકાય નથી, તેથી તે દિશામાં પણ અમારી તપાસ શરૂ છે અને જો મળી આવશે તો તે બાબતે પણ કાયદેસર કરવામાં આવશે. સાબિર સેઠ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ,